આજે આપણે ગુજરાત રાજ્યના જિલ્લાઓનો પરિચય મેળવીશું. ગુજરાત રાજ્યમાં કુલ 33 જિલ્લાઓ આવેલા છે, જેમાં આપણે સૌ પ્રથમ આજે મધ્ય ગુજરાતના બે જિલ્લાઓનો પરિચય મેળવીશું, જેમાં એક અમદાવાદ અને બે આણંદ છે. અમદાવાદ જિલ્લો 1960 ગુજરાત રાજ્યનું પ્રથમ પાટનગર છે. ઈસવીસન 1411માં અહમદશાહે અમદાવાદ નગર વસાવ્યું હતું. અમદાવાદ જિલ્લાનું મુખ્ય મથક અમદાવાદ શહેર છે. ત્યાર પછી જિલ્લાનો વિસ્તાર 6585 ચોરસ, તેમજ 21.6 થી 23.4 ઉત્તર અક્ષાંશ, 71.6 થી 72.9 પૂર્વ રેખાંશ વચ્ચે આવેલો છે. જિલ્લામાં કુલ 9 તાલુકા, 474 વસ્તીવાળા, 5 ગામ ઉજ્જળ છે. એક મહાનગરપાલિકા, એક કેન્ટોનમેન્ટ વિસ્તાર, 7 નગરપાલિકાઓનો સમાવેશ થાય છે. જિલ્લાની પૂર્વ દિશાએ ખેડા જિલ્લો, ઉત્તર દિશાએ મહેસાણા તથા ગાંધીનગર જિલ્લો, દક્ષિણ દિશાએ આણંદ જિલ્લો, તેમજ પશ્ચિમ દિશાએ બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લો આવેલો છે. મધ્યમાંથી સાબરમતી નદી વહે છે. સાક્ષરતા 85.31%, વિસ્તાર 6585.42 ચોરસ કિલોમીટર છે. કુલ વસ્તી 70,59,056, ગ્રામ્ય વસ્તી 10,30,904. તાલુકાઓ માંડલ, દેત્રોજ, વિરમગામ, સાણંદ, તેમજ બાલવા, દોરકા, દસકોઈ, ધંધુકા, ધોલેરા. હવે આપણે આણંદ જિલ્લો જોઈએ. જિલ્લાની રચના મૂળખેડા જિલ્લાના વિભાજન બાદ 2/10/1997ના રોજ આણંદ જિલ્લો અસ્તિત્વમાં આવ્યો. અત્યારે જિલ્લામાં કુલ 8 તાલુકા, 11 નગરપાલિકા તથા 354 ગ્રામ પંચાયત આવેલી છે. જિલ્લો 22.6 થી 22.43 ઉત્તર અક્ષાંશ વચ્ચે આવેલો છે. 72.2 થી 73.12 પૂર્વ રેખાંશ વચ્ચે આવેલો છે. જિલ્લાની સરહદો બાજુના અમદાવાદ, વડોદરા, ખેડા જિલ્લાને તેમજ અન્ય જિલ્લાઓને અડીને આવેલ છે. જિલ્લાના બંને છેડે સાબરમતી તથા મહી નદીના પ્રવાહ વહે છે. આણંદ જિલ્લામાં આણંદ, ઉમરેઠ, પેટલાદ, સુજિત્રા તેમજ બોરસદ, આંકલાવ, ખંભાત અને તારાપુર મળી કુલ 8 તાલુકાનો સમાવેશ થાય છે.